આ છે સુહાસ જે વીસ વર્ષનો યુવાન છે તે નિયમિતપણે જીમમાં જઈને એક્સરસાઇઝ કરે છે પણ એક દિવસ હર્ષિત અઢાર વર્ષનો છે તેને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ છે પરંતુ એક દિવસ ઘરમાં કામ કરી રહેલા પાંત્રીસ વર્ષીય ઉર્મિલાબેન એક દિવસ રસોડામાં હતા અને ખુશાલ જિંદગી જીવી રહેલા પંચાવન વર્ષના આ હતા અને અચાનક બેન કે રમણ કાકા કોઈને પણ તેમના સ્વજનો થી બચાવી ના શક્યા શું થી આમ જ જિંદગીઓ મૂર્જાતી રહેશે શું આપણે માત્ર મુક દર્શક બનીને જોતા રહીશું અને આપણા સ્વજનોને આમ જ ગુમાવતા રહીશું હૃદયરોગની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં દિવસે ને દિવસે વધી રહી છે ડબલ્યુએચઓ એટલે કે હુના રિપોર્ટ પ્રમાણે સમગ્ર વિશ્વમાં અંદાજે એક પોઈન્ટ ઓગણસી કરોડ લોકોના મૃત્યુ કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ એટલે કે હૃદય અને રક્તવાહિનીઓના રોગોથી થાય છે જેનો વૈશ્વિક કુલ મૃત્યુઆંકમાં એકત્રીસ ટકા હિસ્સો છે આશ્ચર્યની વાત એ છે કે આમાંથી પંચ્યાશી ટકા મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થયા છે કારણ જાણતા પ્રકાશમાં આવ્યું કે હૃદયરોગની બીમારી ડાયાબિટીસ અનિયમિત જીવનશૈલી જંક ફૂડ ફૂડ નશો વધુ પડતો સ્ટ્રેસ બ્લડ પ્રેશર અને વધુ પડતી સ્થૂળતા એટલે કે ઓબેસિટી તથા જેનેટિકના કારણે થાય છે તો જો આ હૃદયરોગના કારણોને જ અટકાવી દેવામાં આવે તો ચોક્કસ હૃદયરોગને અટકાવી શકાય જી હા

વિશ્વ હૃદય દિવસથી પ્રારંભ કરે છે રાજ્ય વ્યાપી એક મહા અભિયાન મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા ગૃહ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી હર્ષભાઈ સંઘવીના નિદર્શનમાં તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન વાડાના માનવી સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક લાખ કરતા પણ વધુ પ્રશિક્ષિત યોગ શિક્ષકો રોગ જાગૃતતા અભિયાન અંતર્ગત રાજ્યના નાગરિકોને યોગાભ્યાસ શીખવશે

કપાલ પ્રાણાયામ કારગર છે યોગાસનોની નિયમિત પ્રેક્ટિસ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે તેથી રોગનું જોખમ ટળે છે હૃદયરોગ માટે મુખ્ય જોખમ છે સ્થૂળતા કહેતા ઓબેસિટી તથા અનિયમિત દિનચર્યા નિયમિત સૂર્ય નમસ્કાર યોગિંગ જોગિંગ ચક્કી આસન તથા વ્યાયામ દ્વારા કેલરી બર્ન થાય છે જે શરીરનું વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે યોગાસનો રક્ત પ્રવાહને સુધારે છે જે હૃદય અને રક્તનળીઓની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે યોગ દ્વારા બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે જે હૃદય માટે ફાયદાકારક છે કારણ કોઈ પણ હોય પરંતુ નિયમિત યોગ કરવાથી જીવનશૈલીના પરિવર્તનથી તથા પ્રાકૃતિક આહારનો ઉપયોગ કરવાથી હૃદય રોગથી ચોક્કસ બચી શકાય છે माननीय श्री नरेंद्र भाई मोदी ना जन जन सुधी योग ने पहुंचाड़वाना संकल्प ने साकारित करवा गुजरात राज्य योग बोर्ड द्वारा प्रारंभित आ हृदय रोग जागरूकता अभियान में अपने सब कोई अने अपने समग्र गुजरात ने हृदय रोग मुक्त गुजरात बनाए योग युक्त गुजरात हृदय रोग थी मुक्त गुजरात